રાષ્ટ્ર નિર્માણમાં બાબા સાહેબના યોગદાનને બિરદાવતા તેમના વિચારોને યુવા પેઢી સમક્ષ લઈ જવા આહવાન કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું ઉદઘાટન કર્યું આ પરિસર બૌદ્ધ ધર્મ અને હાલના સમયની વાસ્તુકળાનું મિશ્રણ હોવાનું જણાવે છે પ્રધાનમંત્રી રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે થશે શાંત અંતિમ દિવસે પ્રચાર ચરમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ અન્ય કેન્દ્રીય મંત્રીઓ તેમજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી રેલીઓને સંબોધશે રામ મંદિર વિવાદનો ઉકેલ વિલંબમાં નાખવાનું કપટ કોંગ્રેસ રમતી હોવાનો આક્ષેપ કરે છે પ્રધાનમંત્રી લઘુમતીના વકીલ તરીકે કપિલ સિબ્બલ કેસ ભલે લડે પણ સુન્ની વકફ બોર્ડને ક્યાં લોકસભા ચૂંટણી લડવાની છે કોંગ્રેસ નેતા આનંદ શર્મા કહે છે રોજગારીથી માંડી જીડીપી સુધીની આર્થિક સિદ્ધિઓ માટે ભાજપના દાવા માંગે છે નિષ્પક્ષ ખરાઈ આમ આદમીની જિંદગીમાં ગુણાત્મક સુધારો લાવતું મોડેલ ગુજરાતને આપવા કર્યો વાયદો સશસ્ત્ર સેના ધ્વજ ધ્વજદિનની દેશભરમાં આજે થઈ રહી છે ઉજવણી માભૂમની રક્ષા કરતા વીર સૈનિકો પ્રત્યે માન સન્માન અને સશસ્ત્ર સેના દળના શહીદ જવાનોના પરિવારજનોની સહાય માટે જાગૃતિ લાવવા આ દિવસની થાય છે ઉજવણી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલની રાજધાની તરીકે યરૂસેલેમને માન્યતા આપતો ઐતિહાસિક નિર્ણય કર્યો જાહેર વિશ્વના નેતાઓએ આ નિર્ણયથી શાંતિના પ્રયાસો ખોરવાય તેવી ભીતિ વ્યક્ત કરતા ફેરવિચારણા માટે કરી અપીલ અને દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને અંતિમ મેચ ડ્રો થઈ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી એક શૂન્યથી જીતી લીધી વિસ્તારથી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિયો બ્રિજ કોલ સેવાના માધ્યમથી ગુજરાત ભાજપના અનુસૂચિત જાતિના બધા જ મંડળો અધ્યક્ષો સાથે સીધો સંવાદ કર્યો આ કાર્યક્રમમાં જિલ્લા સ્તર મંડળ સ્તર શક્તિ કેન્દ્રના પ્રભારી તેમજ ભાજપ કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ બંધારણના ઘડવયા બાબા સાહેબે આપેલા યોગદાન વિશે સંવાદ કર્યો હતો સાંસદ કિરીટભાઈ સોલંકીએ વધુ માહિતી આપી હતી એસસીએસટી કાર્યકરોને ઓડિયો બ્રીસ થકી સંબોધિત કર્યા સીધે સીધા ફોન ઉપર એમની સાથે વાત કરી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક એસસીએસટી ના કાર્યકરો સાથે સંબોધન કર્યું ને એમણે એમને બાબા સાહેબ આંબેડકરને જે સન્માન આપ્યું અને એમણે કહ્યું કે બાબા સાહેબ આંબેડકર દેશમાં કોઈના પણ કરતા ઉતરતા નેતા નહોતા એમણે એક એવું સંવિધાન આપ્યું હતું આ દેશને કે એ સંવિધાન થકી આખા આખા જે દેશમાં લોકતંત્ર આગળ વધતું રહ્યું છે ને એને એમણે વંદન કર્યા આજે વિશેષ છે બીજી વાત એમણે એ કહી કે બાબા સાહેબ આંબેડકરના મેમોરિયલમાં આટલા દેશ વર્ષ આઝાદ થયો આટલી સરકારો રહી ખાસ કરીને કોંગ્રેસની સરકારો રહી પરંતુ હજુ સુધી બાબા સાહેબ આંબેડકરનું કોઈ મેમોરિયલ ભારતના પાટનગરમાં બની શક્યું ન હતું એમણે ભીમ એપ અને એવી તો કેટલીય વાતો કાર્યકરો સાથે કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં બીઆર આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમણે એક ટ્વીટમાં આ પરિસરને બૌદ્ધ ધર્મ અને હાલના સમયની વાસ્તુકળાનું મિશ્રણ હોવાનું જણાવ્યું હતું આ કેન્દ્રમાં ડીઆઈસી એટલે ડોક્ટર આંબેડકર સેન્ટર ફોર સોશિયલ ઇકોનોમી ટ્રાન્સફોર્મેશન કેન્દ્ર પણ આવેલું છે જે સામાજિક તથા આર્થિક બાબતોનું એક અનોખું કેન્દ્ર છે આ કેન્દ્ર એક થિંક ટેન્ક તરીકે કામ કરશે જેમાં સમાવેશી વિકાસ તથા સામાજિક આર્થિક બાબતો પર ધ્યાન આપવામાં આવશે એકસો બાણું કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલ આ કેન્દ્ર ટૂંકા સમયગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર નવી પેઢી માટે સાહેબની દીર્ઘ દ્રષ્ટિને સમજવા માટેનું કેન્દ્ર બનશે इंक्लूसिव ग्रोथ कहते हैं इस मंत्र पर चलते हुए कैसे आर्थिक और सामाजिक मुद्दों पर गौर किया जाए इस सेंटर में एक थिंक टैंक की तरह इस पर भी मंथन होगा और मुझे लगता है कि नई पीढ़ी के लिए ये केंद्र एक वरदान की तरह आया है जहां पर आकर वो बाबा साहब के विजन को देख सकती हैं समझ सकती हैं ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજથી શાંત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે ભાજપા અધ્યક્ષ અમિત શાહ તથા અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ પ્રથમ તબક્કાની ચૂંટણીના અંતિમ દિને અનેક જનસભાને સંબોધશે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે ગુજરાતમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે ઉલ્લેખનીય છે કે શનિવારે યોજાનારી પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કચ્છ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતની નેવ્યાશી બેઠકો માટે ચૂંટણી યોજાશે ગુજરાતના ચૂંટણી લક્ષી સમાચારની શરૂઆત કરીએ ચૂંટણી હલચલથી અયોધ્યામાં બાબરી મસ્જિદ તૂટવાની વરસીના દિવસે ચૂંટણી સંગ્રામમાં છવાયો રામ જન્મભૂમિનો મુદ્દો અમિત શાહ બાદ પીએમે પણ કોંગ્રેસને કડક સવાલ પૂછ્યો કે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી સુધી આ મુદ્દો વિલંબમાં નાખવાનો રાજકીય દાવ કેમ રમે છે કોંગ્રેસ ત્રિપલ તલાક મુદ્દે યુપીની ચૂંટણી સમયે ચૂપ રહેવાની સલાહ મળી હોવા છતાં પોતે રાજકીય જોખમની પરવા કર્યા વગર મહિલાઓના હિતમાં કર્યો હતો નિર્ણય કોંગ્રેસના વકીલ કોંગ્રેસના પાર્લામેન્ટના મેમ્બર કપિલ સિબ્બલ કોર્ટમાં મુસલમાન સમાજના પક્ષમાં વકીલાત કરે એમનો હક છે અમારે એમાં કોઈ ફરિયાદ નથી બાબરી મસ્જિદ બચાવવા માટે કોર્ટમાં વકીલાત કરે એમને અધિકાર છે એમાં અમને વાંધો નથી તમે દલીલો કરીને કેસની અંદર વિગતવાર વિગતો મૂકો એ ભારતના ન્યાયતંત્રનો નિયમ છે પણ તમે કોર્ટમાં એવું કહેવાની હિંમત કરો કે બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી છે ત્યાં સુધી આ કેસ ના ચલાવવો જોઈએ શું ભાઈઓ બહેનો આ રામ મંદિરનો મુદ્દો પણ ચૂંટણીઓના નામે જ કહેવાનો આજ સુધી આ દુર્દશા કરી છે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ રાહુલ ગાંધી ને પૂછ્યું કે સર્વોચ્ય અદાલતમાં કપિલ કોંગ્રેસ વકીલ હોય તેવી કેમ હતી તેની સ્પષ્ટતા કરો દેશ કે સર્વોચ્ચ ન્યાયાલય કે પટલ પર કોંગ્રેસ કે જુબાન માં રખ રહે સુન્ની વખ બોર્ડ કે જુબાન સે નહીં રખ રહે ગુજરાતમાં શિક્ષણની દશા વિશે કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું કે ભણતર હોવા છતાં મળતી નથી નોકરી राज्य नौ जी डी पी घटे आनंद शर्मा उ करोड़ों रोजगार टूटा है गुजरात का नौजवान भी हताश है तीस तो राज्य है कुल शिक्षा में आप सत्ताईस चले गए शिक्षा का व्यापारीकरण कर दिया प्रधानमंत्री ये जवाब दे कि देश की जीडीपी क्यों टूटी साढ़े तीन लाख करोड़ का सीधा नुकसान देश का क्यों आपने किया પ્રધાનમંત્રી મોદીએ દાહોદમાં પોતાની સરકારે વરેલા વિકાસલક્ષી પગલાઓ મુદ્દાસર ઘણી બતાવ્યા અને વિકાસ વિશે કોંગ્રેસના આક્ષેપનો તર્કબદ્ધ આપ્યો જવાબ તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો કે પાંચ કરોડ શૌચાલય શું અંબાણી માટે બંધાયા છે આદિવાસીઓને ધરપત આપી કે દિલ્હીમાં બેઠો છે તેમનો ભાઈ ભાજપે ટ્વિટરના માધ્યમથી કોંગ્રેસ પર કર્યો હુમલો રાષ્ટ્રીય પ્રવક્તા જીવી નરસિંહે રાહુલને ગણાવ્યા બાબર ભક્ત અને ખીલજીના સંબંધી ગુજરાત માંગે હિસાબ શ્રેણીમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યો વધુ એક પ્રશ્ન કુપોષણ હોવા ઉપરાંત આરોગ્ય સેવાઓ ગુજરાતમાં કેમ ખૂબ મોંઘી ગુરુવારે પ્રચાર માટે ગુજરાત પહોંચશે રાહુલ ગાંધી છોટાઉદેપુર આણંદ અને ખેડા જિલ્લામાં કરશે ચૂંટણી પ્રચાર પ્રધાનમંત્રી મોદીએ વધુ એક તીખો હુમલો કર્યો રાહુલ ગાંધી પર કહ્યું કે વિદેશમાં વેકેશન માણવા જતા રાહુલને ગુજરાતનો વિકાસ કેમ દેખાતો નથી જ્યારે તેઓ પોતે આદિવાસીઓના માટે ફર્યા છે ગામડે ગામડે ગુજરાતમાં પરિવહન સેવા ખાડે ગઈ હોવાનું જણાવતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી પ્રચારે પહોંચ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખંભાળિયા ખાતે ચૂંટણી સભા સંબોધતા શ્રી શાહે કહ્યું ગુજરાતનો બેનમૂન વિકાસ કરવાની ક્ષમતા માત્ર ભાજપમાં એટલે દેશનું થશે પુનરાવર્તન તાલાળા ખાતે યુપીના સીએમ યોગી આદિત્યનાથે જંગી જનમેદનીને ભાજપને જીતાડવા કરી હાકલ કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રામ મંદિરના વિરોધ કરનારને ક્યારેય મત ના અપાય વડોદરામાં કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી અને સુસ્મિતા દેવે સંબોધી પત્રકાર પરિષદ ચૂંટણી ઢંઢેરા વિશેની માહિતી આપતા પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર કોંગ્રેસ તરફથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને કરાઈ રજૂઆત ભાજપમાં ચૂંટણી લડવા જેમણે ટિકિટ માંગી હતી તેવા રાજ્ય સરકારના અધિકારીઓને ચૂંટણી ફરજમાંથી દૂર કરવાની કરી વાત નવસારીના વાસદા અને વિજલપોર શહેરના મતદારોને રીઝવવા ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે યોજ્યો રોડ શો વિશાળ જનમેદનીને સંબોધતા ભાજપના ઉમેદવારોને જીતાડવા જનતાને કરી અપીલ સમગ્ર ગુજરાત ચૂંટણીના રંગે રંગાયું છે વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સહિત સ્થાનિક નેતાઓ ગુજરાત આખાને ઘમરોડી રહ્યા છે એકબીજા ઉપર વાર પલટવાર કરીને નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમર કસી હોય તેવું લાગી રહ્યું છે વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રાજ્યમાં ચૂંટણી માહોલ ગરમાયો છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો છેલ્લી ઘડીના પ્રચારમાં દિગ્ગજ તેમજ સ્ટાર નેતાઓ લોકોની વચ્ચે જઈ પોતાના પક્ષ માટે મત માંગી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં પોતાના મત વિસ્તાર વોર્ડ નંબર આઠ અને દસમાં પ્રચાર અર્થે લોકસંપર્ક યાત્રામાં નીકળ્યા હતા ખુલ્લી જીપમાં સવાર થઈ પ્રચારમાં નીકળેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું લોકોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે શ્રીએ ઓખી વાવાઝોડા મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતિત હોવાનું જણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ મોરબીના રવાપર ખાતે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા ભાજપે કરેલા વિકાસ કામોની વિગતો આપીને નર્મદા વીજળી ઉદ્યોગ આરોગ્ય ક્ષેત્રે થયેલા કામો વર્ણવ્યા હતા ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે વડોદરાના નાગરવાડામાં રાવપુરા બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો પરેશ રાવલે પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે ભાજપ બધાને સાથે લઈને વિકાસ કરી રહી છે ભાજપ કોઈ વર્ગ પ્રત્યે ભેદભાવ ધરાવતો નથી તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ જાતિવાદના ઝેર ફેલાવે છે ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના ઉમેદવાર હરિભાઈ પટેલે વિશ્વકર્મા એકતા સંમેલનમાં હાજરી આપી મહંત નરેન્દ્ર સોલંકીના આશીર્વાદ લીધા હતા સંમેલનમાં મહંત નરેન્દ્રભાઈએ સર્વે જ્ઞાતિ તથા ઓબીસી જ્ઞાતિના ઉપસ્થિત લોકોને હરિભાઈને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે આહવાન કર્યું હતું અમદાવાદ જિલ્લાના નારણપુરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક પટેલ લોકો સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે ત્યારે ભાજપના ત્રણસો જેટલા કાર્યકરો મોબાઈલ દ્વારા મતદારોને ફોન કરીને પોતાના મતક્ષેત્રના ઉમેદવાર કૌશિક પટેલને મત આપીને જીતાડવાની અપીલ કરી હતી આવનારી ચૂંટણીની અંદર વધુમાં વધુ મતદાન કરાવો અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન થાય એવું એક જ રૂફ નીચે આટલા બધા કાર્યકર્તાઓ આજે લગભગ બેતાલીસ હજાર જેટલા અમારા શુભેચ્છકો છે ભાજપના એને અત્યારે ફોન કરી કોંગ્રેસ પણ જોરશોરથી વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં જોત છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાલ રાજ્યમાં ધામા નાખ્યા છે ત્યારે નવસારી શહેરમાં કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિશાળ બાઇક રેલી કાઢી પોતાના ઉમેદવારને જીતાડવા આહવાન કર્યું હતું બદલાતા વાતાવરણની જેમ ગુજરાતમાં પણ રાજકીય પરિસ્થિતિ બદલાશે તેવા વિશ્વાસ સાથે તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા તો આ તરફ કોંગ્રેસ ઉમેદવાર મેરામણ ગોરિયા દ્વારા દ્વારકા ખાતે એક કારના કાફલા સાથે મહારેલી યોજાઈ હતી ભાટીયાથી દ્વારકા અને મીઠાપુર થઈ ઓખા સુધી અંદાજે એકસો ચાલીસ કિલોમીટરનો લાંબો મેગા રોડ શો યોજાયો હતો એક થી વધુ વાહનોના કાફલા સાથે મેરામણ ગોરિયાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું

ગુજરાતની ચૂંટણી બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બન્યો છે ત્યારે બંને પક્ષો મતદારો ને રીઝવવા એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે દૂરદર્શન સમાચાર માટે ઇલેક્શન ડેસ્ક નો રિપોર્ટ વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતવાના દ્રઢ સંકલ્પ સાથે ભાજપા અધ્યક્ષ અમિત શાહે જામનગરમાં ભાજપા કાર્યાલય ખાતે એક બેઠક યોજી હતી આ બેઠકમાં સંગઠન પાંખના હોદ્દેદારો સહિત ભાજપાના કાર્યકરો હાજર રહ્યા હતા દ્વારકા અને ખંભાળીયાથી જનસભા પૂર્ણ કર્યા બાદ જામનગર ભાજપા કાર્યાલયમાં ભાજપા ઉમેદવારો તથા કાર્યકરો સાથે એક બેઠક યોજી હતી તેમણે ભાજપા કાર્યકર્તાઓને જનતા સાથે સતત સંપર્કમાં રહેવા માટે જણાવ્યું હતું ભાજપાએ કરેલા તમામ વિકાસના કાર્યોને લોકો સમક્ષ લઈ જવા માટે હાકલ પણ કરી હતી બેઠક બાદ જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખ ઇન્ડોચાએ જણાવ્યું હતું કે ભાજપા અધ્યક્ષે વિકાસના કાર્યોને જનજન સુધી પહોંચાડવા હાકલ કરી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને સીટો ખંભાળીયા અને દ્વારકા જામનગર જિલ્લાની ત્રણ સીટો કાલાવડ જામનગર ગ્રામ્ય અને જામજોધપુર અને જામનગર મહાનગરની બંને સીટો ઇઠોતેર જામનગર ઉત્તર અને ઓગણસી જામનગર દક્ષિણ આ સાતે સાત સીટના માટે નિશ્ચિત શ્રેણીના સંગઠનના કાર્યકર્તાઓને બોલાવી એમની સાથે સમીક્ષા બેઠક કરી ચર્ચા વિચારણા કરેલ છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે રાજકીય પક્ષો દ્વારા લોકસંપર્ક સભાઓ યોજાઈ રહી છે પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા નાગરિકોને વોટ આપવા માટે વિકાસની ભાષા યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે ભાજપા માત્ર વિકાસને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે मानसिकता को चुनौती दी कांग्रेस पार्टी के जिन नेताओं ने कहा कि चाय वाला कभी भी देश का प्रधानमंत्री नहीं बन सकता गुजरातियों ने संकल्प लिया हिंदुस्तानियों ने संकल्प लिया और कांग्रेस के उस घमंड को तोड़ा પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર માટે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોરબંદર અને માધવપુરામાં સભાને સંબોધન કર્યું હતું તેમણે છાયા વિસ્તારના દેવજી ચોકમાં જનમેદનીને સંબોધન કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે પરિવારવાદના કારણે સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ સાથે અન્યાય કર્યો છે તેમણે ગુજરાત સરકારમાં વિશ્વાસ રાખતી ગુજરાત પ્રજાને ભાજપના ઉમેદવારને વિજય બનાવવા હાકલ કરી હતી जनता पार्टी की एक महिला कार्यकर्ता होने के नाते मुझे इस बात का गर्व है कि जब गुजरात की जनता ने नरेंद्र भाई को मुख्यमंत्री बनाया तो उन्होंने गरीब के घर में जा जाकर बस एक ही बात कही कि अपने बच्चों को शाला प्रवेश उत्सव के माध्यम से स्कूल ले जाएंगे देश के इतिहास में पहली बार एक मुख्यमंत्री ने गरीब के बच्चे का हाथ थामा

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પડઘમ આજે સાંજે શાંત થવાના છે ત્યારે ભાજપના પ્રચાર અર્થે ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે ઉત્તર પ્રદેશમાં નવા ચૂંટાયેલા ચૌદ જેટલા મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મહેન્દ્રનાથ પાંડે નવસારીના સાંસદ સી આર પાટીલ સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે સત્તા પર આવશે તેવો તેમને વિશ્વાસ છે તો આ સાથે મહેન્દ્રનાથ પાંડે વધુ જણાવ્યું ગુજરાતમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે જઈશું અને પાર્ટીનો પ્રચાર કરીશું બીજેપી તો હંમેશા ક્લિયર હૈ બીજેપી રામ મંદિર મુદ્દે નિર્માણ મેં મંદિર નિર્માણ પક્ષધર હે લેકિન કાનૂન સંબંધ રાસ્તે બને જીત હિમાય ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતના જે લોકો સુરત શહેરમાં વસે છે એમના ઇલેક્શન ના પ્રચાર માટે આવે એમને મળે અને ઇલેક્શનમાં જે એમના તરફથી એમને સાથ અને સહકાર મળ્યો એનો આભાર વ્યક્ત કરે અને એટલા માટે એ ખાસ આજે અહીં આવ્યા છે અને અહીં પોતાના જિલ્લાના લોકોને અહીં મળશે ચૂંટણી બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે મોરબી જેલ રોડ પર પોલીસ ગ્રાઉન્ડ ખાતે મતદાન યોજાયું હતું મોરબી જિલ્લાના સાતસો પંદર પોલીસ કર્મચારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો વાદળ છાયા વાતાવરણમાં અને સખત ઠંડી વચ્ચે પોલીસ કર્મચારીઓ ભારે સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા હતા વિધાનસભાની પ્રથમ તબક્કા માટેના પ્રચાર પડઘમ આજે સાંજે સાંજ સુધીમાં શાંત થવાના છે ત્યારે નવસારીના જલાલપુર વિધાનસભાની બેઠક માટે ચૂંટણીના પડઘમ શાંત થતા અગાઉ ભાજપ કોંગ્રેસ બંને પક્ષો સહિત અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર છેલ્લી ઘડી સુધી કર્યો હતો એક સમયના ભાજપના કાર્યકર અને પૂર્વ જિલ્લા પ્રમુખ ધનંજય ભટ્ટે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે ત્યારે કોંગ્રેસ ભાજપ સિવાય અપક્ષ ઉમેદવાર પણ હવે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે પ્રોત્સાહન આપવા માંગુ છું અને લોકોની જે સમસ્યા છે અમે આ ગામોમાં બે એવા કમિટમેન્ટ કર્યું છે કે જો અમારી સરકાર આવશે તો ત્રણ ચાર ગામોની વચ્ચે એવું એક એક હેલ્થ સેન્ટર ખોલવામાં આવશે કે જે ચોવીસ કલાક સુધી મેડિકલની વ્યવસ્થા ઉપલબ્ધ રહી આ વિસ્તારના લોકોએ કે ગામવાળાએ કોઈ કલ્પના ન કરી હોય કે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ત્યાં આગળ આવતા છે અને આવનારા દિવસોમાં ખૂબ સારું રિઝલ્ટ આ વિસ્તારમાં તમને જોવા મળશે કાંઠા વિસ્તારનું ગામ છે દરિયાઈ કાંઠો લાગતો છે એટલે કરોડો રૂપિયાની પ્રોટેક્શન વોલ પણ અમે ઊભી કરતા છે પ્રથમ ચરણના જાહેર ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે જામનગરના યુથપ્રીત યુવા સંગઠન દ્વારા બાઇક રેલી યોજીને લોકોને મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો યુવા સંગઠનના યુવાઓ દ્વારા બાઇકોની કતાર અને બેનર્સ દ્વારા જામનગરના માર્ગો પર વિશાળ રેલી યોજીને મતદાનને નૈતિક ફરજ ગણાવીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે તમામ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો છેલ્લી ઘડી સુધી જનસભા લોકસભાનું આયોજન કરી રહ્યા છે સુરેન્દ્રનગરના થાનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા સ્મૃતિ ઈરાનીએ જાતિવાદ છોડી વિકાસવાદને મત આપવા માટે આહવાન કર્યું હતું આ સમયે ભાજપા યુવા મોરચાના ઉપપ્રમુખ વિજય ભગત તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આજે આપ સૌની વચ્ચે નિવેદન લઈને આવ્યું છું કે આપ સૌ આ નવમી તારીખે વિકાસને મત આપો જાતિવાદને છોડીને વિકાસવાદને આપ બધા આપનું મત આપો રાજ્યમાં પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ બોલીવુડના જાણીતા અભિનેતા અને અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલે નવસારીના વાસદા ખાતે રોડ શો કર્યો હતો ખુલ્લી જીપમાં લોકસંપર્ક માટે નીકળેલા અભિનેતાની સાથે બહોળી સંખ્યામાં ભાજપના સ્થાનિક કાર્યકરો પગપાળા તેમજ બાઇક પર જોડાયા હતા આ તકે રાજ્યના વિકાસ મુદ્દે સવાલો ઉઠાવતી કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા દમણ સ્થિત માછી મહાજન સ્કૂલમાં આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે બે દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં અભ્યાસ કરવાની ટેકનોલોજી યાદશક્તિ તથા ભણવાની યોગ્ય રીત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લાંબા કલાકો સુધી માત્ર ગોખવાને બદલે યોગ્ય રીતે ભણવાથી ભણતરનો ભાર લાગતો નથી એવી ટીપ્સ આપવામાં આવી હતી સમાજ કલ્યાણ વિભાગના ઉપસચિવ કૃષ્ણકુમાર તથા સેમિનાર યોજનાર સંસ્થા આઈસીપીએસના પ્રોગ્રામ ઓફિસર સંજીવ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા जो इस तरह की एक्टिविटीज की जा रही है टीचर्स ट्रेनिंग स्टूडेंट्स की काउंसलिंग उसी कड़ी में ये भी प्रयास किया जा रहा है कि टेंथ और ट्वेल्थ के बच्चों को जो कैसे चार चार कैसे है कैसे कि मार्क्स अच्छे लाए जाए कैसे कंसेंट्रेशन बढ़ाई जाए किस तरह एग्जाम के दौरान जो जो तनाव होता है उसको बच्चे दूर बने आ मैंने एक दीपक करी ने स्पीकर सारा जो मैंने बारे में इन्फॉर्मेशन थी कि टाइम मैनेजमेंट क्यों केवज स्टडी की करवा जो है वगैरह वस्तु मैंने इन्फॉर्मेशन आई थी तो मैंने बहुत हेल्प અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યરૂસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે ટ્રમ્પે વર્ષ બે હજાર સોળમાં પોતાની ચૂંટણી અભિયાન દરમિયાન યરુસલેમને ઇઝરાયેલની રાજધાની બનાવવાનું વચન આપ્યું હતું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકી સરકાર યરૂસ્લેમને ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપે છે એક નિવેદનમાં ટ્રમ્પે અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી યરૂસલેમ સ્થળાંતર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો છે જોકે ફ્રાન્સ ઇંગ્લેન્ડ સહિતના આઠ દેશોએ ટ્રમ્પના આ નિવેદન અંગે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ તાત્કાલિક એક બેઠક બોલાવવા માટે માંગણી કરી છે અનેક આરબ દેશોએ ટ્રમ્પના આ નિર્ણયને અત્યંત સંવેદનશીલ જણાવ્યું છે ટ્રમ્પના આ નિર્ણયથી પશ્ચિમ એશિયા સહિતના અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો થવાની ચેતવણી પણ અપાઈ છે દેશભરમાં આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી થઈ રહી છે ધ્વજ દિવસનો ઉદ્દેશ્ય દેશવાસીઓ દ્વારા સૈનિકો પ્રત્યે માન સન્માન અંગે જાગૃત તથા સશસ્ત્ર સેના બળના કર્મચારીઓના કલ્યાણ માટે કામ કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સરહદ પર તૈનાત જવાનો જેમણે શહીદી ભોરી છે તે જવાનોના પરિવારજનોની સહાય માટે દેશવાસીઓ પોતપોતાની રીતે અમુક રકમ ફાળવે તે હેતુથી આ દિવસની ઉજવણી થાય છે નાગરિકોએ આપેલી રકમને શહીદ જવાનોના પરિવારોના કલ્યાણ માટે આવે છે ભારત સરકારે વર્ષ ઓગણીસો માં સશસ્ત્ર સેના સદ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો ભારત અને શ્રીલંકા વચ્ચે દિલ્હીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે ભારતે સતત નવ ટેસ્ટ શ્રેણી જીતવાના ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના રેકોર્ડની બરાબરી કરી હતી શ્રીલંકાએ પોતાના બીજા દાવમાં જબરજસ્ત સંઘર્ષ કર્યો અને ટેસ્ટ મેચના છેલ્લા દિવસે મેચ ડ્રોમાં પરિણમી હતી રોશન સિલ્વાએ પોતાનું પહેલું ટેસ્ટ અર્ધશતક ફટકાર્યું પાછળના ખેલાડીઓની ધુઆદાર બેટિંગને લીધે શ્રીલંકા આ ટેસ્ટ મેચમાં પોતાની હાર ટાળવામાં સફળ રહ્યું ભારતે આ સાથે ત્રણ ટેસ્ટ મેચની આ શ્રેણી એક શૂન્યથી જીતી લીધી છે અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સમગ્ર દેશમાં આજે સશસ્ત્ર સેના ઝંડા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ટ્વિટર પર હેશટેગ આર્મ ફોર્સ ફ્લેગ ડે ટ્રેન ચાલ્યો સરહદ પર તૈનાત જવાનો જેમને શહીદી વહોરી છે તે જવાનોના પરિવારજનોની સહાય માટે દેશવાસીઓ પોતપોતાની રીતે અમુક રકમ ફાળવે તે હેતુથી આ દિવસની ઉજવણી થાય છે કેન્દ્રીય રક્ષામંત્રીએ વિડીયો પોસ્ટ કરતા કહ્યું કે આજના દિવસે રાષ્ટ્ર માટે શહીદ થનાર જવાનને યાદ કરવામાં આવે છે Armed Forces Flag Day. On that day, we remember the soldiers, the martyrs, and the great service that Indian Armed Forces do for this nation in protecting our borders and keeping our lives safe and secure. On that day, we wear this flag with a sense of pride and also contribute towards their welfare. तो अभिनेता आमिर खान ने आर्म फोर्स वेलफेयर फंड में योगदान फंडदान अपील करी दोस्तों सात दिसंबर हम सबके लिए एक बहुत ही खास दिन है क्योंकि दिसंबर को है है आर्म फोर्सेस फ्लैग डे एक दिन है जब हम ना सिर्फ अपने देश के सैनिकों को अपना शुक्रिया अदा कर सकते हैं बल्कि उन्हें हम अपना समर्थन भी दे सकते हैं इसके लिए एक फंड है आर्म फोर्सेस फ्लैग डे फंड इस फंड में जितनी भी राशि जमा की जाएगी उसका इस्तेमाल होगा शहीद सैनिकों की विधवाओं के लिए उनके बच्चों के लिए और विकलांग सैनिकों की देखभाल के लिए आर्म्ड फोर्सेस फ्लैग डे फंड में योगदान देने के लिए इस पोस्ट के साथ जो लिंक दिया गया है उस पर आप क्लिक करें और जितना भी हो सके आप अपना योगदान दें વર્ષ બે હજાર સત્તરની ટોપ ટેન ટ્વીટમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ટવીટ અવલ રહી ટ્વીટરે ટ્વીટ કરી જાણકારી આપી છે જેમાં દસ પૈકી ત્રણ ટ્વીટ માત્ર બરાક ઓબામાની છે બરાક ઓબામાએ જાતિવાદ વિરુદ્ધ સંદેશ આપતો અને શાળાના બાળકોના ફોટોગ્રાફ્સ ટ્વીટ કર્યા હતા એક તરફ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે તો બીજી તરફ સિયાચીનમાં કડકડતી ઠંડીમાં આઈટીબીપીના જવાનો ફરજ બજાવી રહ્યા છે આઈટીબીપીએ વધુ એક વિડિયો ટ્વિટર પર શેર કર્યો જેમાં જોઈ શકાય છે કે જવાનો ચૌદ હજાર ફૂટની ઊંચાઈ પર માર્શલ આર્ટની ટ્રેનિંગ લઈ રહ્યા છે ત્યારબાદ ઠંડીમાં તેમને ફિટ રાખવા કઠિન મહેનત તેઓ કરી રહ્યા છે ભારત ચીન સીમા પર પરતના હિંમતવીરોને ખરેખર સલામ છે સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ તો આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે નમસ્કાર